જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખની પ્રદેશ અધ્યક્ષના હસ્તે કરવામાં આવી હતી. નવસારી તેમજ જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લાના મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 100% પરિણામ મેળવવા પર પ્રદેશ અધ્યક્ષે મૂક્યું જોર, તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સના ધજા આગરા પણ ઉડતા દેખાયા હતા. હાલમાં થોડા સમય પહેલા જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભાજપ દ્વારા નવા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે, જે પૈકી સુરત જિલ્લાને પણ નવા ભાજપ પ્રમુખ મળ્યા છે. લાપાચમના દિવસે પ્રદેશ અધ્યક્ષના હસ્તે નવા નિમાયેલા પ્રમુખ સંદીપ દેસાઈની તાજપોશી કરવામાં આવી હતી અને સંદીપ દેસાઈએ વિધિવત જિલ્લા પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યક્રમમાં સુરત જિલ્લા સિવાય સુરત શહેર, નવસારી અને ભરૂચના નવા નિમાયેલા પ્રમુખો પણ હાજર રહ્યા હતા. તેમજ બે મંત્રીઓ ગણપત વસાવા તેમજ ઈશ્વર પરમાર અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમજ સુરત જિલ્લાના તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા પ્રદેશ અધ્યક્ષે ટૂંક સમયમાં આવી રહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે કાર્યકરોને મહેનત કરવા ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ભારે ભીડને લઈને સામાજિક અંતર જળવાયું ન હતું. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આજે પદ ગ્રહણ કર્યા બાદ સમગ્ર જિલ્લાના બુઠે બુઠમાં પ્રવાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે, પણ જે જગ્યા હજુ પણ સંગઠન નબળું છે એને મજબૂત કરવાનો પ્રયત્ન કરવાનો છું. ખાસ કરીને જે રીતે આઠ વિધાનસભા આખા રાજ્યની અંદર જેથી આવનારા દિવસોમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શન છે, કઈ રીતના રહેશે? સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લો ભાજપનો ગઢ છે, એટલા માટે કે આજે પણ 9 તાલુકા પંચાયત માટે 7 તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની છે, 4-4 નગરપાલિકા ભાજપની છે, જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે. માંડવી અને મહુવા બે તાલુકા પંચાયતો ભાજપની નથી, મહુવા ભૂતકાળમાં હતી, પરંતુ આ વખતે બંને તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી કબજે કરે એવા આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જે વાત કરી પેજ કમિટીની, તો તે કામ અમે બૂથમાં જઈને પેજ કમિટીનું કરીને સંગઠન મજબૂત બનાવીને આગામી દિવસોમાં જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જે ભાજપના વિકાસના કામો કર્યા છે એને ધ્યાનમાં રાખીને એ પ્રજા સમક્ષ મુદ્દો મૂકીને તમામ કાર્યકર્તાઓ સાથે લઈને જિલ્લામાં ભાજપનો ગઢ મજબૂત થાય એવો પ્રયત્ન કરનાર છું. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે શ્રી સંદીપભાઈ દેસાઈની આજે વરણી કરવામાં આવી. એના પદગ્રહણનો જે કાર્યક્રમ હતો એમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ, ભાઈ બહેનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા. જે રીતે આ કાર્યક્રમની હાજરીમાં સ્પષ્ટ થાય છે કે ખૂબ મોટું સમર્થન સંદીપભાઈ દેસાઈને પણ છે, પાર્ટીને પણ છે, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને પણ લોકોનું સમર્થન આજે અહીં દેખાઈ રહ્યું હતું. ઓકે.